પોરબંદરમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં પેરેડાઇઝ સિનેમા નજીક આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. પોરબંદર જિલ્લામાં હનુમાન જન્મોત્સવ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન ભક્તો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ, મહાપ્રસાદી, બટુક ભોજન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરમાં અનેક વિસ્તારમાં શ્રીરામ ભક્ત હનુમાનજીના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં આયોજકો દ્વારા દર વર્ષે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ પોરબંદરના આવેલા હનુમાન મંદિરોમાં હનુમાન જયંતી નિમિત્તે સવારથી જ ભક્તજનો ઉમટી પડ્યા હતા. દર્શન માટે દિવસભર ભક્તોની લાઈનો જોવા મળી હતી. તો પેરેડાઇઝ વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે સવારે 9 વાગે હવનનું આયોજન કરાયું હતું. બપોરે 12:30 કલાકે બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાંજે 6:30 કલાકે મહાઆરતી યોજાઈ હતી. સાંજે 7 કલાકે લાડુ પ્રસાદ વિતરણ અને રાત્રે 10 કલાકે રામધૂન યોજાઈ હતી. હનુમાન જન્મોત્સવને લઈને મંદિરને ખાસ શણગારવામાં આવ્યો હતો. એ સિવાય પણ શહેરના અલગ અલગ હનુમાનજીના મંદિરોમાં ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી રામ. શ્રી કષ્ટભંજન ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે છેલ્લા 11 વર્ષ થયા અહીંયા હનુમાન જન્મોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સવારના હવન, બપોરના બટુક ભોજન અને પ્રસાદી રાખે છે. સાંજે 7:30 વાગે આરતી અને 1100 લાડુની પ્રસાદી છે અને રાતના રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
તો આપણે સર્વ પોરબંદરની જનતાને એક હાર્દિક નિમંત્રણ છે કે અહીંયા આવીને દર્શનનો લાભ લઈએ.